નમસ્કાર મિત્રો, હું કાજલ રામાણી આપનું સ્વાગત કરું છું મારી ચેનલમાં. મિત્રો, આ સ્ટોરીને દરેક દીકરા, દરેક દીકરીને દરેક વહુ સુધી પહોંચાડજો અને વિડીયોને અંત સુધી જોવા વિનંતી. રામ અને રતનને એક જ દીકરો, આમ તો એનું નામ રામભાઈ અને એના પત્ની રતનબહેન. રામભાઈએ જીવનમાં બહુ જ મુશ્કેલીઓ ભોગવી હતી. એક ચપરાસીની નોકરીથી શરૂ કરીને ક્લાર્ક સુધી પહોંચ્યા હતા. સાવ મળ્યા પરિવાર એટલે રામભાઈને કન્યા એમ તો કેમ મળે, પરંતુ એના સ્વભાવને કારણે આ રતનબહેન જે માત્ર ચાર ચોપડી ભણેલા અને મળ્યા એ પણ સાવ રંક માં વગર ઉછરેલા. રામભાઈ રતનને બહુ જ સાચવતા હતા, સહેજ પણ ગુસ્સો કરતા નહીં. રામભાઈને તો બધું જ ભાવે, બધું જ ફાવે અને બધે જ ફાવે. આ પ્રેમાળ દંપતીને ભગવાને લગ્નના 8 વર્ષ પછી એક દીકરો આપ્યો. રામ રતનને તો જાણે જીવનમાં આનંદ. આ બંનેએ નક્કી કર્યું કે દીકરાને સરસ ભણાવીશું, સારામાં સારી શાળામાં મૂકીશું, એને એવું સુખ આપીશું જે આપણે નથી ભોગવી શક્યા. રામભાઈ અને રતનબહેન દીકરાને લાડ પ્રેમ તો આપે જ, સાથે સંસ્કાર સિંચન પણ એવું જ કરે. સાચું શું અને ખોટું શું એ સમજાવે, નમ્રતા, વિવેક, માનવતા બધા જ પાઠ શીખવે, ખોટું બોલવું નહીં, ખોટું કરવું નહીં વગેરે જ બધું જ. અને દીકરો ઈશ્વર પણ બધું જ અનુસરે, કોઈ દિવસ જીદ ન કરે, મા બાપનું બહુ જ માન રાખે અને બહુ જ સાચવે. પોતાની મા જમવાનું આપે તો પહેલાં ખાતરી કરી લે કે મા અને બાપુએ ખાધું છે કે નહીં, પછી જ ખાય. રામભાઈ અને રતનબહેન સતત કહેતા કે બેટા, તું સરસ ભણજે, તારે સારી નોકરી અને સારા પદ પર જોવો છે. અને ઈશ્વર કહેતો, મા બાપુ તમે જરાય ચિંતા નહીં કરતા, હું ખૂબ જ ભણીશ, સરસ કમાઈશ અને પછી તમને મોજ કરાવીશ. આમ કરતાં કરતાં ઈશ્વર કોલેજમાં આવી ગયો. રામ અને રતન બંનેને થયું કે આપણો દીકરો ગ્રેજ્યુએટ થશે, આપણા પરિવારમાં કોઈએ મેટ્રિકથી આગળ કાંઈ જોયું જ નથી અને આ જોશે. ઈશ્વરને પણ હતું કે મારે ખૂબ જ ભણીને સારી નોકરી કરવી છે. એણે કોલેજ સાથે પાર્ટ ટાઈમ નોકરી શોધી લીધી. બાપુએ તો ના પાડી, પરંતુ એણે કહ્યું કે તમારા પર ભારે બોજ ન નખાય, પરંતુ તમારો બોજ હળવો કરાય. બાપુ ચિંતા ન કરો. આમ કરતાં કરતાં એ ગ્રેજ્યુએટ થઈ ગયો. પરંતુ હવેના જમાનામાં માત્ર એ ન ચાલે એટલે MBAમાં એડમિશન લીધું અને અદ્ભુત ભણ્યો, સ્કોલરશિપ મળી, છેલ્લે પાસ થયો. એ પહેલાં તો મોટી કંપનીમાંથી મોટી પોસ્ટ, પગાર, ગાડી, ફ્લેટ બધું જ. એણે હરખથી મા બાપુને કહ્યું, હવે આપણે આ ઓરડી છોડીને મોટા ફ્લેટે જશું, તમને ગાડીમાં જ ફેરવીશ, હવે તમે બધી ચિંતા છોડી દો, તમે બહુ જ ઢસરડા કર્યા, હવે મોજ કરો. ઈશ્વર નોકરીએ લાગી ગયો. મોટો 3 બેડરૂમનો ફ્લેટ, ગાડી બધું જ મળી ગયું. એની તો હવે એ જ ઈચ્છા હતી કે હવે બસ મા બાપુને મોજ જ કરાવી છે. મા બાપુની એક ઈચ્છા તો હોય જ કે હવે દીકરાને પરણાવવો જોઈએ, એનો સંસાર આગળ વધે. પરંતુ વાત કોને કરવી, જોકે દીકરાના પદ પ્રતિષ્ઠા પછી એના માન પણ વધી ગયેલા. હવે લોકો રામજીમાંથી રામભાઈ કહેવા લાગ્યા હતા, એટલે વાંચતું ગાતું સારા ઘરનું માગું તો આવ્યું. સામે એકની એક જ દીકરી હતી, પરંતુ એના મા બાપ તો શ્રીમંત હતા જ. એણે તો જન્મ્યા પછી કાર સિવાય પગ નીચે મૂક્યો જ નથી. કબાટો ભરીને કપડાં, પગરખા અને કેટલુંય. ઈશ્વર દેખાવડો તો હતો જ, સ્માર્ટ પણ હતો. જ્યારે કન્યા એના મા બાપ સાથે ઈશ્વરના ઘરે આવી ત્યારે રામ રતનની માનસિકતા તો નીચલા સ્તરની જ હોય એટલે અડધા અડધા થઈ જાય. પરંતુ ઈશ્વરે કહી રાખેલું, એ ભલે પૈસાવાળા હોય, આપણે હવે નીચા નથી, ભલે હવામાં ન ઉડીએ, પરંતુ સાવ નમી તો નહીં જ જવાનું. તમે મારા મા બાપ છો. એ લોકો આવ્યા, વાતચીત થઈ, પછી ઈશ્વર અને કન્યા શિલ્પા એકલા વાત કરવા બેઠા. ત્યારે ઈશ્વરે કહ્યું, જો તમારા શોખ સીમિત કરજો, રસોઈ કરવી પડશે, હવે મારી માને આરામ આપવાનો છે, મારી દુનિયા એ જ છે, મને દુઃખી કરશો ને તો ચાલશે, બાકી એમને દુઃખ પહોંચ્યું કે એમની આંતરડી કકડી કે આંખ ભીંજાણી, એ વખતે આપણા સંબંધો પૂરા, બાકી તમારે જે મોજ શોખ હશે ને એ પૂરા થશે, રાજ કરશો. શિલ્પાને થયું, આ તો માવડીઓ લાગે છે, પરંતુ હું આને ઠેકાણે લાવી દઈશ. સંબંધ પાકો થયો અને લગ્ન લેવાયા. શિલ્પા વહુ ઘરમાં આવ્યા, પહેલા દિવસે કંસાર રાંધીને સસરાને જમાડ્યા અને સસરાએ સોનાનો હાર આપ્યો.
દિવસો જવા માંડ્યા, બધું થાળે પડવા માંડ્યું. પછી ધીરે ધીરે શિલ્પા વવે માથું કાઢ્યું. એને એમ થતું કે આ ગામડિયા જેવા સાસુ સસરા એક રૂમમાં પડી રહે ને તો જ સારું. મારી સહેલીઓ આવે ત્યારે બધાના નાકના ટેરવા ઉપર ચડી જાય છે, એટલે એણે પહેલું ફરમાન બહાર પાડ્યું. ખાનગીમાં સાસુ સસરાને કહી દીધું કે તમારે રૂમની બહાર નહીં નીકળવાનું, તમને જોઈએ એ રૂમમાં જ મળી જશે. રાત્રે દીકરા સાથે બહાર ડાઇનિંગ ટેબલ ઉપર જમવા આવજો, પરંતુ સવારે એ જાય પછી જમવાનું, અને એ પણ તમારા રૂમમાં જ. અને આ વાતની ફરિયાદ દીકરાને નહીં કરવાની, નહીં તો મારો હાથ ઉપડી જશે. પેલા લોકો તો દીકરાના સુખ ખાતર બધું જ માન્ય રાખે. રામ રતનને કહે, આપણે એ કહે છે એ જ કરવાનું, આપણને બે ટાઈમ રોટલો મળી જાય એટલે બસ, એમ કહીને સહન કરી લે. જો કે એ પછી બે વખત શિલ્પાએ હાથ ઉપાડેલો, એવો ધક્કો મારેલો કે રતન પડતા પડતા રહી ગઈ. અને એ રાતે રામ રતન એકબીજાના ખંભે માથું નાખીને રોયા, તોય દીકરાની સામે તો હસતા જ રહ્યા. એકવાર રામે વહુને કહેલું કે તું તારા મા બાપ પર હાથ ઉપાડે છે, ત્યારે શિલ્પા તાડુકેલી કે એમનું નામ નહીં દેવાનું, તમે તમારું સાચવો, તમારા દીકરાને મુશ્કેલી આપું છું. લગ્નને 4 વર્ષ થઈ ગયા, સંતાન હતું નહીં, કારણ શિલ્પાને ઉતાવળ નહોતી અને સુંદરતા જોખમાતી હતી, એટલે મા નહોતું થવું. એમાં એકવાર રાત્રે દીકરાને રતને કહેલું કે લગ્નને 4 વર્ષ થયા, ખોળાનો કુંદનાર લાવો, અમારો સમય જાય. તો બીજા દિવસે ઈશ્વર નોકરીએ ગયો, પછી શિલ્પાએ તોફાન મચાવ્યું, સંતાન જોઈએ છે એમ, અરે પડ્યા રહો ને, મને છોકરા જણવા લાવ્યા છો, અહીં આવશે જ્યારે મારી ઈચ્છા થશે ત્યારે, મારી સુંદરતા જતી રહેશે. તો રતનથી બોલાઈ ગયું કે અમારી તો સુંદરતા હતી જ નહીં જાણે કેમ. આ સાંભળીને શિલ્પાએ ધક્કો માર્યો અને કહ્યું કે તમે ગમાર છો, આ નહીં સમજાય. 4 વર્ષથી દુઃખ સહન કરતા રહ્યા, પરંતુ દીકરાની આગળ હસતા રહ્યા, ખુશ દેખાતા રહ્યા અને કશું જ ના કહ્યું. માત્ર દીકરાનો સંસાર સુખમય રહે એ માટે જ, પરંતુ આ જોવા ઈશ્વર તો બેઠો જ છે, દીકરા ઈશ્વરને ક્યારેક બધું બતાવી જ દેશે. અને કહેવાય છે ને કે ગળો ભરાય એટલે ફૂટે જ છે. એક દિવસ શિલ્પા રામ રતન પર ગુસ્સો કરતી હતી, કારણ કે દિવસે એણે ઘરમાં પાર્ટી રાખી હતી. એ કહેતી હતી, જો આજે મારી બધી જ સખીઓ આવવાની છે, અમારી પાર્ટી છે, આજે તમારો દીકરો ઈશ્વર બહાર ગામ ગયો છે, રાત્રે મોડો આવશે, બહાર નહીં આવવાનું, અંદર જ રહેવાનું. ત્યારે રતન કહે છે, મોડી રાત સુધી ગોંધાઈ રહેવાનું, તું તો ગયા વખતની જેમ અમારા રૂમને તાળું મારી દઈશ, તો આજે એવું નહીં કરતી હો. ત્યાં વિફરી અને રતનને લાત મારી, એ જ વખતે કોઈ દિવસ નહીં, પહેલી વાર બપોરે ઈશ્વર આવ્યો અને બારણું ખુલ્લું હતું અને બારણામાં ઊભો રહ્યો. રતન બારણામાં અથડાઈ અને શિલ્પા બોલી, જા અંદર ડોસી, જો દીકરાને કહ્યું છે ને તો કાલે આ જ હાલ કરીશ. આ જોઈને ઈશ્વર દોડતો અંદર આવ્યો અને શિલ્પાને જોરથી તમાચો મારી દીધો. શિલ્પાને તો કલ્પના જ નહીં, એ તો હબક ખાઈ ગઈ. ઈશ્વર મા બાપ પાસે ગયો અને બંનેને રૂમમાં લઈ ગયો. મા બાપ એને વળગીને ખૂબ જ રોયા અને બોલ્યા, 4 વર્ષે ઈશ્વરે અમારી સામે જોયું અને તેને મોકલ્યો. ત્યારે ઈશ્વરને ખ્યાલ આવ્યો કે 4 વર્ષથી મારા મા બાપ ત્રાસ સહન કરે છે. એ બોલ્યા નહીં, એને પોતાની જાત પ્રત્યે નફરત થઈ ગઈ અને થયું મને એમ કે મા બાપને હવે સાચું સુખ મળ્યું છે, પરંતુ એ મારો ભ્રમ હતો. આ તો આજે મારી ટૂર કેન્સલ થઈ અને હું ઘરે આવ્યો ત્યારે ખબર પડી, નહીં તો હજુ મારા મા બાપ હેરાન થતા હોત. પછી નક્કી કરીને બહાર નીકળ્યો અને બૂમ પાડી કે શિલ્પા, અત્યારે જ જા તારા મા બાપના ઘરે, આપણો સંબંધ પૂરો. પરંતુ એ તો ચાલી જ ગયેલી, સમજી ગઈ હતી ઈશ્વર તો અડગ જ હતો. મા બાપે કહ્યું, છૂટું ન કર, તો એ માન્યો નહીં અને સ્પષ્ટ કહ્યું, છોકરી બીજી મળશે મને, મા બાપ બીજા નહીં મળે. અને રામ રતન દીકરાને વળગી પડ્યા, દીકરા હોય તો આવા. આજે એ વાતને 4 વર્ષ થઈ ગયા, ઈશ્વરના છૂટા છેડા પણ થયા, લગ્ન પણ થયા અને રામ રતન વ્યાજને લાડ લડાવે છે. મિત્રો, આવું પણ થાય, મા બાપનું ધ્યાન રાખજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો. આભાર.